नमस्कार विद्यार्थी मित्रों, एनवायरमेंटल साइंस चैप्टर टू एनवायरमेंटल पॉल्यूशन वाटर पॉल्यूशन। आ क्वेश्चन 7 मार्क्स माटे लॉन्ग क्वेश्चन है, इम्पोर्टंट क्वेश्चन है, अत्यार सुधीनी एक्जाम्स में पूछायेलो क्वेश्चन है। जोईए क्वेश्चन ने। स्टेट द पेरामीटर्स ऑफ वॉटर विच आर टू बी टेस्टेड फॉर डिटरमाइनिंग द क्वालिटी ऑफ वॉटर एंड एक्सप्लेन एनी फोर। अहीं तमारे 4 पेरामीटर्स ने एक्सप्लेन करवाना है। वेरियस पेरामीटर्स विच आर यूज टू टेस्ट द क्वालिटी ऑफ वॉटर। वेरियस पेरामीटर्स विच आर यूज टू टेस्ट द क्वालिटी ऑफ वॉटर। पानीनी गुणवत्ता ने मापवा माटे केटलाक अलग अलग परिणामों उपयोग थतो होय छे। ए परिणामों नी अंदर 3 प्रकार छे, आर डिवाइडेड इंटू 3 ग्रुप्स। 3 ग्रुप्स एमा छे, फिजिकल पेरामीटर्स, केमिकल पेरामीटर्स एंड बायोलॉजिकल पेरामीटर्स। 3 प्रकारना पेरामीटर्स छे। હવે એ ત્રણેય પેરામીટર્સને આપણે ડિટેલમાં સમજીએ। નંબર 1, ફિઝિકલ પેરામીટર્સ। ધીઝ આર ધ પેરામીટર્સ વિચ રિસ્પોન્ડ ટુ ધ સેન્સ ઓફ સાઇટ, ટેસ્ટ એન્ડ સ્મેલ। ધીઝ આર ધ પેરામીટર્સ। હવે આ એક એવા પરિણામો છે કે જે આપણે 3 પ્રકારની જે આપણા ઇન્દ્રિયો છે એમાં સાઇટ એટલે કે આપણે જે નજર જોઈ શકીએ છીએ તે, ટેસ્ટ એટલે આપણે એને સ્વાદ એનો લઈ શકીએ તે, અને સ્મેલ એટલે કે એને આપણે સૂંઘી શકીએ છીએ। તો આ 3 રીતે આપણે પાણીની ગુણવત્તાને ચકાસી શકીએ અથવા તો એની તપાસ કરી શકીએ। તો ધીઝ આર, હવે એમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય? તો નંબર 1, ટર્બિડિટી। ટર્બિડિટી એટલે કે જે પાણીની અંદર કચરો હોય એ, ગંદકી જેને કહી શકીએ તે। નંબર 2, કલર। નંબર 3, ઓડર એન્ડ ટેસ્ટ। સસ્પેન્ડેડ સોલિડ્સ એન્ડ લાસ્ટ ટેમ્પરેચર। તો આ 4 બાબતોનો સમાવેશ પાણીની ગુણવત્તાને તપાસવા માટે થાય છે। ત્યાર પછી છે કેમિકલ પેરામીટર્સ। કેમિકલી કયા એવા પરિણામો હોય છે જે રસાયણની રીતે પાણીની ગુણવત્તાને આપણે તપાસી શકીએ? ધ કેમિકલ પેરામીટર્સ ઓફ વોટર ઇન્ક્લુડ્સ ટોટલ ડિઝોલ્વ સોલિડ્સ, જેને આપણે TDS કહીએ છીએ। ત્યાર પછી pH, એસિડિટી, આલ્કલાઇનિટી, હાર્ડનેસ, ક્લોરાઇડ્સ, ફ્લોરાઇડ્સ, મેટલ્સ એન્ડ લાસ્ટ ઓર્ગેનિક મેટર। બાયોલોજિકલ પેરામીટર્સ, ઇ કોલી ટેસ્ટ ફોર MPN। MPN મીન્સ મોસ્ટ પ્રોબેબલ નંબર। હવે ઇ કોલી છે એક પ્રકારનો બેક્ટેરિયા છે જે પાણીમાં જોવા મળે। ત્યાર પછી પેથોજન્સ, બેક્ટેરિયા, વાયરસીસ, પ્રોટોઝોઆ એન્ડ હેલ્મિન્થ। આ બધા પાણીની અંદર રહેલા એવા જૈવિક તત્વો છે કે જેના લીધે પણ આપણે પાણીને તપાસી શકીએ, એની ગુણવત્તાને ચેક કરી શકીએ। નાઉ વી હેવ ટુ એક્સપ્લેન એની 4 પેરામીટર્સ ઓફ વોટર। હવે આપણે 4 પ્રકારના એવા જે પેરામીટર્સ છે, મતલબ કે એવા જે પરિણામો છે કે જેના લીધે આપણે પાણીને ચેક કરી શકીએ અથવા તો એની તપાસ કરી શકીએ। માં નંબર 1, કલર। પ્યોર વોટર ઇઝ કલરલેસ। આપણે જાણીએ છીએ કે પાણી છે એ કલર વિનાનું છે, બટ ધ પ્રેઝન્સ ઓફ સસ્પેન્ડેડ સોલિડ ગીવ એપરન્ટ કલર ટુ ધ વોટર, વાઇલ ડિઝોલ્વડ સોલિડ્સ મે ઇમ્પાર્ટ ટ્રુ કલર ટુ વોટર। પાણી છે એ આમ તો કલર વિનાનું છે, પણ કેટલાક એવા એમાં સોલિડ્સ છે જે એવા ઘન પદાર્થ એની અંદર રહેલા હોય જેના લીધે એ પાણીને એક યોગ્ય કલર આપે છે। પરંતુ જ્યારે એ પાણીની અંદર એ સોલિડ્સ જે છે, ઘન પદાર્થ છે, એ ઓગળતા હોય ત્યારે એનો સાચો કલર જે છે એ આપણને ખ્યાલ આવતો હોય છે। ધીઝ કલર ઇઝ ડ્યુ ટુ ઓર્ગેનિક મેટર। હવે આ પાણીની અંદર જે કલર રહેલો છે એ ઓર્ગેનિક મેટરને આધારે હોય છે। ત્યાર પછી ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ। ઇન્ડસ્ટ્રીયલ એટલે કે પાણીની અંદર જ્યારે ઔદ્યોગિક એવો કચરો કાંઈ પણ પાણીમાં ભળતો હોય એના લીધે પણ એનો કલર બનતો હોય છે। ટેક્સટાઇલ એન્ડ ડાઈંગ ઓપરેશન્સ એટસેટ્રા। હવે આ બધી બાબતો એવી છે કે જે કંપની કે ફેક્ટરીની અંદરથી જે કચરો એ પાણીમાં જ્યારે ભેળવવામાં આવે અથવા પાણીમાં છોડી દેવામાં આવે ત્યારે આ બધી બાબતોના લીધે પણ એનો કલર નક્કી થતો હોય છે। કલર ઇઝ મેઝર્ડ બાય ટિન્ટોમીટર। પરમિસિબલ લિમિટ ઇઝ 15 હેઝન યુનિટ્સ। ટિન્ટોમીટર છે એક ઇન્સ્ટ્રુમેન્ટ છે જે પાણીની અંદર રહેલા કલરને માપવા માટે એનો ઉપયોગ થાય। એન્ડ પરમિસિબલ લિમિટ ઇઝ 15 હેઝન યુનિટ્સ, એની જે લિમિટ છે એ 15 હેઝન સુધીની હોય છે।
इट कैन बी रिमूव्ड बाय एरिएशन, एडोर्प्शन एंड ऑक्सीडेशन प्रोसेसिस. हवे ए पाणीनी अंदर रहेलो जे कलर छे एने जो आपणे काढी नाखवो होय तो एना माटेनी त्रण प्रक्रियाओ छे, एरिएशन, एडोर्प्शन एंड ऑक्सीडेशन प्रोसेसिस. आ त्रण प्रक्रियाथी पाणीनी अंदर रहेलो कलर छे एने आपणे दूर करी शकीए. त्यार पछीनो पॉइंट छे एनवायरमेंटल सिग्निफिकन्स ऑफ कलर. पर्यावरणनी दृष्टिए पाणीना कलरनुं शुं महत्व छे? तो प्रेजेंस ऑफ कलर इन वॉटर इज नॉट एस्थेटिकली एक्सेप्टेबल. पाणीनी अंदर रहेलो जे कलर छे ए आम जोवा जाइए तो एने आपणे एक्सेप्टेबल एटले के मान्य नथी राखेलो. हाईली कलर्ड वॉटर इज नॉट सुटेबल फॉर डाइंग, लॉन्ड्रिंग, डेरी प्रोडक्शन एट्सेट्रा. पाणीनी अंदर जो वधारे पड़तो कलर होय तो ए आ बधी प्रक्रियाओ माटे सुटेबल नथी. डाइंग, लॉन्ड्रिंग एंड डेरी प्रोडक्शन माटे ए पाणी छे ए योग्य कही शकाय नहीं. पेरामीटर नंबर 2, आडर एंड टेस्ट, गंध अने स्वाद. द आडर एंड टेस्ट इन वॉटर मे बी ड्यू टू द प्रेजेंस ऑफ मिनरल सॉल्ट्स, डोमेस्टिक सीवेज, इंडस्ट्रियल वेस्ट एट्सेट्रा. पाणीनी अंदर जे स्वाद अने गंध ए पाणीनी अंदर रहेला होय छे तो ए केटलाक एवा तत्वो छे एना लीधे ए जोवा मळता होय छे. एमां मिनरल सॉल्ट्स એટલે કે ખનિજ અને સોલ્ટ્સ એટલે જે આપણે ક્ષાર અથવા તો મીઠું કહીએ તે, ડોમેસ્ટિક સીવેજ એટલે કે ઘરની અંદરથી જે આપણે ડોમેસ્ટિક સીવેજ એટલે ગટર પણ કહી શકીએ, ગટર વ્યવસ્થા, અને ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ ઉદ્યોગોમાંથી જે નીકળતો જે કચરો છે એ પાણીમાં ભળે, ત્યારે આ બધી બાબતોનો સમાવેશ કરીએ ત્યારે પાણીની અંદર ગંધ અને સ્વાદ એ જોવા મળતો હોય છે. આર્ડર ઇઝ મેઝર્ડ ઇન ટર્મ્સ ઓફ થ્રેશોલ્ડ આર્ડર નંબર. ઓસ્મોસ્કોપ ઇઝ યુઝ ટુ મેઝર આડર. ઓસ્મોસ્કોપ છે એને આપણે જે ગંધ હોય છે એ ગંધને માપવા માટે એ ઓસ્મોસ્કોપનો ઉપયોગ થતો હોય છે. ત્યાર પછી છે એન્વાયરોન્મેન્ટલ સિગ્નિફિકન્સ ઓફ આડર એન્ડ ટેસ્ટ. હવે પર્યાવરણની રીતે ગંધ અને સ્વાદનું જે મહત્વ છે તે સમજીએ. ધ પ્રેશર ઓફ આડર એન્ડ ટેસ્ટ ઇન વોટર ઇઝ ડિસપ્લીઝિંગ. હવે પાણીની અંદર જે ગંધ અને જે સ્વાદ છે એ ક્યારેક આપણને ન ગમે એવો પણ હોય, એન્ડ સમટાઈમ્સ મે બી કાર્સિનોજેનિક. કાર્સિનોજેનિક મતલબ કે એક પ્રકારનો એવો રોગ છે, કેન્સરજન્ય રોગ એનાથી થઈ શકે છે ગંધ અને સ્વાદના કારણે. ધ આડર એન્ડ ટેસ્ટ ઇન વોટર મે બી રિમૂવડ બાય એરેશન, ડાયલ્યુશન એન્ડ ડિસઇન્ફેક્શન પ્રોસેસ. આ ત્રણ પ્રકારની પ્રોસેસથી આપણે ગંધ અને સ્વાદને દૂર કરી શકીએ. ત્યાર પછીનો પોઈન્ટ છે આલ્કલાઇનિટી. ઇટ ઇઝ ધ કેપેસિટી ઓફ સબસ્ટન્સીસ ટુ ન્યુટ્રલાઇઝ એસિડ્સ. આલ્કલાઇનિટી એટલે ક્ષાર થાય તો એની અંદર એવી કેપેસિટી હોય છે કે જે એસિડને ન્યુટ્રલાઇઝ કરે છે, એસિડને એક સમાન બનાવે છે. ઇટ ઇઝ ડ્યુ ટુ ધ પ્રેઝન્સ ઓફ બાયકાર્બોનેટ્સ, કાર્બોનેટ્સ એન્ડ હાઇડ્રોક્સાઇડ્સ. હવે એની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ થાય? ઇટ ઇઝ ડ્યુ ટુ ધ પ્રેઝન્સ ઓફ બાયકાર્બોનેટ્સ, કાર્બોનેટ્સ એન્ડ હાઇડ્રોક્સાઇડ્સ. આલ્કલાઇનિટી ઇઝ મેઝર્ડ ઇન એમજી ઓબ્લિક એલ. આલ્કલાઇનિટી છે એના માપવા માટેનો જે એકમ છે એ એમજી ઓબ્લિક એલ છે. એને એઝ CaCO3, જે CaCO3 તરીકે પણ જાણીતો છે. ત્યાર પછી છે એન્વિરોન્મેન્ટલ સિગ્નિફિકન્સ. હવે પર્યાવરણની દ્રષ્ટિએ શું મહત્વ છે? પ્રેઝન્સ ઓફ આલ્કલાઇનિટી ગીવ અ બિટર ટેસ્ટ ટુ વોટર. પાણીની અંદર જો ક્ષાર હોય તો એ પાણીનો જે સ્વાદ છે એ કડવો હોય છે, એન્ડ વોટર બિકમ્સ અનપેલેટેબલ. અને આપણે એ પાણી છે એનો આપણે વપરાશ યોગ્ય આપણે એનો ઉપયોગ કરી શકતા નથી. ઇટ ઇઝ ઓલ્સો રિક્વાયર્ડ ફોર કેમિકલ રિએક્શન. અને કેમિકલ રિએક્શન તરીકે પણ એ જરૂરી છે. વે લાસ્ટ એન્ડ ફોર્થ પેરામીટર, ફ્લોરાઇડ્સ. વોટર સોર્સિસ કન્ટેન નેચરલ ફ્લોરાઇડ્સ. વોટર સોર્સિસ કન્ટેન નેચરલ ફ્લોરાઇડ્સ એટલે કે પાણીની અંદર છે ને કુદરતી રીતે ફ્લોરાઇડ્સ હોય છે. ઇટ ઇઝ ટોક્સિક ટુ હ્યુમન્સ એન્ડ અધર એનિમલ્સ ઇન લાર્જ ક્વોન્ટિટીઝ. જો ઘણી બધી માત્રા ફ્લોરાઇડ્સની પાણીમાં હોય તો એ એક પ્રકારનું ઝેર છે, એ માણસો એટલે કે માનવ અને પ્રાણીઓ માટે એ નુકસાનકારક છે. લાસ્ટ કન્ક્લુઝન,
एनवायरमेंटल सिग्निफिकेंस, फ्लोराइड इन वाटर लेस देन 1 mg/L, फ्लोराइड इन वाटर लेस देन 1.0 mg/L कैन कॉज डेंटल कैविटीज इन चिल्ड्रन। अबे जो 1.0 mg/L जो ये मात्रा फ्लोराइड नहीं होए तो ये बाड़कों ने दांत में नुकसान करी सके छे, डेंटल कैविटीज थी सके छे एना थी। तो विद्यार्थी मित्रों आ क्वेश्चन अहीं पूरो थाय छे अने क्वेश्चन इम्पोर्टंट छे, आप एने आराम थी जोई लेशो अने समझी सकशो, एवी सिंपल लैंग्वेज में लखेलो छे। धन्यवाद।